Hello, good evening students. Welcome to today's lecture. Today we are going to discuss about question and answer. आजे आपणे question and answer વિશે discuss કરવાના છીએ. હવે આપણે તમને ખ્યાલ હોય તો ગઈ વખતે આપણે લગભગ 7 question answer જોયા હતા, બરાબર છે? Last question આપણો હતો what did Tejaswini notice ત્યાં સુધી જોયું હતું, બરાબર? એટલે ટોટલ ક્વેશ્ચન થાય છે 7 ક્વેશ્ચન જોયા હતા. હવે આઠમા ક્વેશ્ચન થી આપણે જોવાનું છે what happened when Tejaswini pushed the red button. એ પણ આઈ થિંક થઈ ગયો હતો, એટલે 9 ક્વેશ્ચન નંબર 9 થી આપણે ચાલુ કરીશું. ક્વેશ્ચન નંબર 9 થી Why was Tejaswini thrilled? આપણે કીધું હતું એની આગળનો ક્વેશ્ચન હતો, આપણે ચર્ચા કરી હતી what happened when Tejaswini pushed the red button. એટલે કે Tejaswini જ્યારે લાલ બટન દબાવ્યું ત્યારે શું થયું, તો આપણને ખબર છે એને જેવું લાલ બટન દબાવ્યું એવો એક પંખો બહાર આવ્યો. તો આપણે કહી શકીએ કે when Tejaswini pushed the red button, બરાબર, a big fan came out on rear view. ઓકે, એ રીતે આપણો આન્સર હતો. હવે એના પછી આપણે ક્વેશ્ચન નંબર 9 તરફ આગળ જઈએ. શું કહે છે? વાય વોઝ તેજસ્વી થ્રિલ્ડ. વાય વોઝ તેજસ્વી થ્રિલ્ડ. હવે આપણે જોઈએ કે આ શું કહેવા માંગે છે. વાય વોઝ તેજસ્વી થ્રીલ, એટલે કે તેજસ્વીની છે હવે થ્રીલ, એટલે મેં તમને કીધું હતું, બરાબર, થ્રીલ એટલે શું થાય, રોમાંચ અનુભવ. તો તેજસ્વીની રોમાંચ કેમ અનુભવતી હતી, તો એ આપણે આ ક્વેશ્ચનના આન્સર દ્વારા જોઈશું. વાય વોઝ તેજસ્વી થ્રીલ, કેમ એને રોમાંચનો અનુભવ થયો હતો. તો આપણને ખબર છે કે જેવું લાલ બટન દબાવ્યું એવો એ પંખો તરત બહાર આવી જાય છે, બરાબર, અને એ શું થાય છે, રોટેટ થવાનું શરૂ થઈ જાય છે. આ બધું જોઈને તેજસ્વીને શું એક થ્રિલિંગ, એક રોમાંચનો અનુભવ થાય છે. હા વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચારો કે તમારા પપ્પા જે છે એ કોઈ સાયકલ લાવ્યા હોય, એમાં કદાચ તમે એક બટન દબાવ્યું હોય અને સમજો કે તરત જ આમ પંખો બહાર આવે અને પંખો બહાર આવીને ફરવા માંડે, તો આમ તમને કેવી નવાઈ લાગે ને, તો બસ આવી જ નવાઈ તેજસ્વીને લાગી હતી. વાય વોઝ તેજસ્વીની થ્રિલ, શા માટે તેજસ્વીની થ્રિલનો અનુભવ એટલે કે રોમાંચનો અનુભવ કરતી હતી, તો એના વિશે આપણે લખવાનું છે. તો પહેલા આપણે લખીશું વાય વોઝ. જો અહીંયા જુઓ, આ વાયનો અર્થ થાય છે શા માટે, એવો એનો અર્થ થાય છે વાય એટલે શા માટે, બરાબર. તો હવે શા માટે એટલે કે વાય શું છે, એક કારણ દર્શક છે. કયો શબ્દ છે? કારણ દર્શક. એટલે વાય એટલે કે શા માટે. હવે તમને શિક્ષક, તમે ધારો કે મોડા આવ્યા હોય તો એમ પૂછે, અથવા તો તમે હોમવર્ક ના કર્યું હોય તો એમ પૂછે કે વાય એટલે કે શા માટે, બરાબર. વાય ડીડન્ટ યુ ડુ યોર હોમવર્ક, તે તારું હોમવર્ક શા માટે નથી કર્યું, બરાબર, એવો પ્રશ્ન તમને પૂછે, ખ્યાલ આવે. તો વાય ડીડન્ટ યુ બ્રિંગ યોર બુક, તું તારી બુક શા માટે લાવ્યો નથી. તો એ શું પૂછે છે, શા માટે, વાયથી પ્રશ્ન પૂછે છે. શા માટે થી પ્રશ્ન પૂછો તો આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો, તો કારણ મળે. તમને ખ્યાલ હશે, બરાબર, તમને પૂછે શા માટે મોડા આવે તો તમે એનું કારણ કહેશો. શા માટે નોટબુક નથી લાવ્યા, તો ભલે તમે કોઈ પણ બહાનું ગણાવ, પણ એની કોઈ તમે કારણ તો કહેશો જ ને, કે ભાઈ આમ હતું તેમ હતું, બરાબર. એટલે વાયથી પ્રશ્ન પૂછો એટલે શું, આપણે કેવો પ્રશ્ન કહેવાય, કારણ દર્શક પ્રશ્ન કહેવાય, એમાં કારણ દર્શાવવું પડે. હવે કારણ કે એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે, તો બીકોઝ, બીકોઝ શબ્દ છે, બરાબર, એનો મિનિંગ શું થાય છે, કારણ કે. તો વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ, તો આપણે કઈ રીતે શરૂઆત કરીશું, તેજસ્વીનીથી સ્ટાર્ટ કરીશું, આ રીતે તેજસ્વીની વોઝ થ્રિલ્ડ, તેજસ્વીની વોઝ થ્રિલ્ડ, તેજસ્વીની રોમાંચનો અનુભવ કરતી હતી. પછી અહીંયા લખીશું બીકોઝ, તેજસ્વીની રોમાંચનો અનુભવ કર્યો, બરાબર, અહીંયા લખીશું આપણે બીકોઝ. બીકોઝ શું થયું, અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્યૂ,
તો લખીશું બીકોઝ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયલ મી. એક લાઈન જોઈએ છે, ધ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયલ મી, એટલે કે એક મોટો પંખો રિયલ મી એટલે કે પાછા પૈડામાંથી બહાર આવ્યો. પછી શું લખવાનું છે? એન્ડ. બીજું શું થયું? તો આપણે એના માટે લખીશું એન્ડ. બરાબર, શું થયું બીજું? એન્ડ સ્ટાર્ટેડ. એન્ડ સ્ટાર્ટેડ શું થયું? તો રોટેટ થવાનું સ્ટાર્ટ કર્યું, તો એને લખીશું આપણે રોટેટિંગ. એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ. તો આ રીતે પ્રશ્ન બને છે, આપણો આન્સર બને છે. તેજસ્વી વોઝ ટેલ્ડ બીકોઝ અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વી એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ, એટલે કે એક પંખો જે છે એ બહાર આવે છે અને ફરવાનું શરૂ કરે છે. તો આપણે કહીએ કે કઈ રીતે? તો ગોળ ગોળ. તો ફર્સ્ટ આપણે રોટેટિંગ, તમને ખબર છે મેં તમને કીધું હતું રોટેટિંગ, તો શું થાય? ગોળ ગોળ ફરવું, કોઈ બી વસ્તુ હોય ગોળ ગોળ એટલે આ રીતે નહીં, સર્કલમાં નહીં, બરાબર, આમ રાઉન્ડમાં નહીં, કોઈ એક જગ્યાએ. કેવી વસ્તુ માટે રોટેટિંગ વપરાય? કે કોઈ એક વસ્તુ હોય એ પોતાની જગ્યા પર ગોળ 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 ફરતી હોય એને શું કહેવાય? રોટેટિંગ કહેવાય, બરાબર. એટલે કોઈ પણ પંખો હોય, બરાબર છે, તો એ જે ફરે છે એને શું કહેવાય? રોટેટિંગ કહેવાય. રોટેટિંગ એટલે ફરવું. આપણે નથી કહેતા કે રોટેશન, આપણને અમુક વખત ટીચર કહેતા હોય છે કે તમારે રોટેશન કરવાનું છે, બરાબર, દર દિવસ એક દિવસે તમારે આમ રોટેશન કરવાનું. રોટેશન એટલે કે ધીમે ધીમે આમ, પછી આ રીતે આમ, તમારે ગોળ આમથી આમ તમે આગળ આવો, આગળથી પછી પાછળ, તો એક શું કહેવાય? એક પ્રકારનું રોટેશન કહેવાય, બરાબર. તો એના પછી આ એક શબ્દ છે રોટેટિંગ. રોટેટિંગ એટલે શું થાય? ગોળ ગોળ ફરે એટલે રોટેટિંગ કહેવાય. આ જે બે માર્કર છે ને આમ ગોળ ગોળ આપણે ફેરવતા હોઈએ તો એને શું કહેવાય? રોટેટ કરવું કહેવાય. તો રોટેટિંગ એટલે કે ગોળ ગોળ ફરવું, એવો એનો ગુજરાતી મીનિંગ થાય. તેજસ્વીની રોમાંચનો અનુભવ કર્યો. બીકોઝ એટલે કે કારણ કે અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્યૂ, એક મોટો પંખો રિયર વ્યૂ એટલે પાછા પૈડામાંથી બહાર આવ્યો. કેમ આઉટ એટલે બહાર આવ્યો. એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ, અને ગોળ ગોળ ફરવા લાગ્યો. એના પછી છે ક્વેશ્ચન નંબર 10. શું કહે છે ક્વેશ્ચન નંબર 10? વોટ ડીડ તેજસ્વિની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ? શું કહે છે? પેલા પ્રશ્ન લખી દે, વોટ ડીડ તેજસ્વિની ડુ. એકદમ પૂરી તાકાતથી પેડલ માર્યા. તો આપણે લખીશું અહીંયા આગળ પહેલા સ્ટાર્ટિંગ કરીશું કઈ રીતે? વેન વેન ધ ફેન વેન ધ ફેન
When the fan started rotating, आटले थी when the fan started rotating, आटलो आपने question माथी रहेसु, when the fan started rotating, when the fan started rotating, पछी यहाँ comma करेसु, पछी सु लखीसु आगळनुं वाक्य सु थयुं हतुं तो लखवानुं के तेजस्विनी व्हेन द फैन स्टार्टेड रोटेटिंग पछी लखीसुं तेजस्विनी तेजस्विनी पेडल पेडल द बाइसिकल with full strength, with full strength, okay, explain कर लिया when the fan started rotating, अपने यहीं आकर when वाला question हुआ तो अपने when थी answer बनाए सके तो when थी आके आपको आके उठाए हुआ अपने यहीं थी when the fan started rotating बरोबर when वाला कोई प्रश्न पूछा हो what did मैं when बच्चे जो आउट हुए प्रश्न में बरोबर तो आपने when थी शू करी सके जे आपने आंसर बनाई सके कई रीते जो when थी आके आपको वाक्य ले लीधु when the fan started rotating when the fan started rotating જ્યારે પંખો ફરવાનું શરૂ થયો તેજસ્વી પેડલ ધ બાઇસિકલ હવે આ શબ્દ છે કયો મેન શબ્દ કયો છે PADL પેડલ બરાબર પણ આ એ ની આગળ શું છે આગળ એ છે એ બરાબર એ ની આગળ શું છે સ્વર છે એટલે સ્વર હોય તો શું થઈ જાય લાસ્ટ લેટર શું થઈ જાય બેવડાઈ જાય એટલે કે ડબલ થઈ જાય એટલે કે પેડલ છે તો શું થઈ જાય ફરી વખત રિપીટ થશે A P E D A L પેડલ અને આની આગળ શું છે સ્વર છે એટલે શું થઈ જાય પેડલ નું પેડલ એમાં એક વખત L પાછો રિપીટ થાય એટલે કેટલા L થઈ ગયા બે એટલે કે શું કહેવાય એ અક્ષર બેવડાય છે જ્યારે પણ આગળ સ્વર હોય બરાબર તો શું થાય છે એ અક્ષર બેવડાય છે અને પાછળ ઈડી લાગે છે એટલે શું થયું પેડલ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે કે તેજસ્વીની તેની બાયસિકલને એટલે કે સાયકલને ફૂલ સ્ટ્રેન્થ એટલે કે પૂરી તાકાતથી પેડલ માર્યા હવે પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણે 11 નું What was a miracle? What was a miracle? Miracle એટલે શું થાય બોલો તો વિદ્યાર્થી મિત્રો miracle એટલે શું થાય તમને ખ્યાલ છે ભૂલી ગયા મિરેકલ એટલે મેં તમને કીધું હતું મિરેકલ એટલે કે એક જાતનો શું કહેવાય ચમત્કાર કહેવાય અથવા તો જાદુ અથવા તો ચમત્કાર બેમાંથી કોઈ પણ વસ્તુ કહી શકો મિરેકલ એટલે કે જાદુ અથવા ચમત્કાર એ વસ્તુ આપણે યાદ રાખવાની તો વોટ વોઝ મિરેકલ શું હતો એ ચમત્કાર શું થયો અથવા તો એ જાદુ શું થયો બરાબર તો શું હતો જાદુ તો તમને ખ્યાલ હશે કે જાદુ શું કહેવાય હવે સાયકલ હોય બરાબર હવે તમારી સાયકલ ઉડાડવી હોય તો ઉડે કોઈ દિવસ ના ઉડે વિદ્યાર્થી મિત્રો પરંતુ અહીંયા શું હતું તેજસ્વીની પેલો પંખો ગોળ ફરવાનો સ્ટાર્ટ થઈ ગયો હતો અને તેજસ્વીની જેમ જેમ પેડલ મારતી હતી તેમ શું થતું હતું આ સાયકલ જે છે એ ઊંચે ને ઊંચે આકાશમાં ઉડતી હતી તો એ જાદુ નહીં તો બીજું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો હા તો બસ આ જ આન્સરમાં આપણે લખવાનું છે વોટ વોઝ મિરેકલ તો જાદુ શું હતો તો એમાં લખવાનું કે બાયસિકલ ધ બાયસિકલ વોઝ ફ્લાઇંગ બરાબર ઇટ વોઝ મિરેકલ જે બાયસિકલ હતી બરાબર એ ફ્લાઇંગ એટલે કે ઉડવા માંડી હતી અને તે મિરેકલ હતું તો આપણે લખીશું ધ બાયસિકલ વોઝ ફ્લાઇંગ That was a miracle. That was a miracle. ખ્યાલ આવી ગયો તો બાયસિકલ વોઝ ફ્લાઇંગ ધેટ વોઝ અ મિરેકલ જે બાયસિકલ હતી તે ઉડવા માંડી અને એ એક જાદુ હતો તો ચમત્કારની કંઈ કામ નહોતો એના પછી તમને ખ્યાલ હશે
हाउ डिड बाइक हाउ हाई डिड बाइक गो हाउ हाई डिड बाइक गो बाइक केटली ऊंची गई हाउ हाई डिड बाइक गो हवे आई थिंक तुम्हारे आटलू लखाई गयो छे विद्यार्थी मित्रों बराबर छे तमे आ बाजू आवी गया छो एवं हूँ मानु छू बराबर तो हवे आ भाग थोड़ो हूँ क्लियर करू पछी आपणे आगळना प्रश्न तरफ आगळ वधीए How I did the bike go? We have a girl number at the gear, we bar number. How I did bike go? Yes, I tell a bike me. Wow, for my visit, how I did bike go? Well, cycle me other bike, your my visit. Bike up a pretty bike, it's a lie in a hero need it. Honda need it. बाइक એટલે અહીંયા આગળ સાયકલ ની વાત કરે છે હાઉ હાઈ ડીડ બાઇક ગો તો આપણને ખબર હશે કે કેટલા મીટર રહેતી ઊંચે 1 2 3 4 5 એન્ડ 50 મીટર અપ કેટલા મીટર 50 મીટર સુધી ઉપર ગઈ હતી તો આપણે લખી શકાય કે બાઇક વેન્ટ કારણ કે ડીડ છે વિદ્યાર્થી મિત્રો હવે ડીડ છે એટલે શું થઈ જાય આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે આપણે જો ભૂતકાળમાં પ્રશ્ન પૂછાયો છે તો આપણે જવાબ પણ કઈ રીતે લખવો પડે ભૂતકાળમાં લખવો પડે તો આપણે એ રીતે લખાય બાઇક ગોનું શું થઈ જશે ભૂતકાળમાં આપણે જવાબ લખવાનો છે આપણે જવાબ ભૂતકાળમાં લખવાનો છે તો ગોનું શું થઈ જશે વેન્ટ થઈ જશે તો એ રીતે આન્સર બનશે બાઇક વેન્ટ 50 મીટર હાઈ તો આપણે એવો આન્સર લખી શકીએ કે બાઇક બરાબર ગોનું થઈ જાય વેન્ટ बाइक में पची कितना मीटर 50 मीटर हाई बाइक 50 मीटर सुधी ऊपर गई हती तो हवे यहाँ एक बीजी बात करवानी छे मारे हाँ કે મીટર મીટર ના બે સ્પેલિંગ આવે છે અમુક એવું કહેવાય છે એમીટીઆઈ અને એમીટીઆઈ તો વિદ્યાર્થી મિત્રો જો આપણે ઇંગ્લિશ ની અંદર બે પ્રકાર છે સ્પેલિંગ બે રીતના આવે એક યુએસ ઇંગ્લિશ આવે છે બરાબર એક યુએસ નું ઇંગ્લિશ આવે છે અને બીજું કે આપણે જે બ્રિટિશ ઇંગ્લિશ હોય છે એ યુએસ અને બ્રિટિશ એટલે બંને શું થાય છે બંને અમુક અમુક સ્પેલિંગ જે હોય છે એમાં થોડો ફેર આવે છે તો આમાં તમે એમીટીઆઈ ના બદલે એમીટીઈઆર થઈ જાય ને તો પણ કોઈ વાંધો છે નહીં મીટર એટલે આપણને ખબર હશે મીટર એટલે શું તમે ડિક્શનરીમાં જોશો બરાબર તો તમે એમીટીઈઆર લખશો તો પણ એ મીનિંગ બતાવશે અને એમીટીઆર લખશો તો પણ એ જ મીનિંગ બતાવશે હવે આપણે આગળનો પ્રશ્ન વાય વોઝ તેજસ્વીની થીમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે આગળ આવી ગયો છે તો આપણે આ ક્વેશ્ચન રિપીટ કરવાનો નથી એના પછી આપણે 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ તેમાં નંબરનો ક્વેશ્ચન છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર What did Tejaswini see in the river? Tejaswini એ river એટલે કે નદીમાં શું જોયું? તો શું જોયું તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે
શું જોયું હતું? જ્યારે જતી હતી ઉડતી ઉડતી ત્યારે પહેલા એને શું દેખાતું? પતંગ હતો, પતંગ દેખાતો, પણ એ પતંગ નહોતો, પણ એ શું હતું? બુવાટ હતી. શું હતી? બુવાટ હતી, બરાબર છે. તો આપણે લખીએ કે તેજસ્વીનીએ, વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીનીએ રિવર એટલે કે નદીમાં શું જોયું? તો આપણે લખી શકીએ કઈ રીતે? તો પહેલા આપણે નામ લખીશું. કોનું? તેજસ્વીની. તેજસ્વીની. પછી જો સી લખેલો છે બરાબર, પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયો છે એટલે આપણે સી નું શું કરીશું? શો કરીશું. તો આપણે એ રીતે લખીશું, તેજસ્વીની શો, તેજસ્વીની શો અ વોચ. શું જોયું હતું? ઓડી જોઈ હતી. તો શું આવશે? તેજસ્વીની શો અ વોચ. પછી આપણે લખીશું ઇન ધ રિવર. ઇન ધ રિવર તેજસ્વીની શો અ વોચ. ઇન ધ રિવર તેજસ્વીનીએ, તેજસ્વીનીએ વોટ એટલે કે હોડી જોઈ. ક્યાં જોઈ? તો નદીમાં. તેજસ્વીનીએ નદીમાં હોડી જોઈ. તો રાઈટ ડાઉન કરી લો આનો આન્સર, બરાબર છે. આટલું નોટ ડાઉન કરી લો. પછી આ જે ક્વેશ્ચન છે હોમવર્કમાં આપણે તમારે શું કરવાનું છે? આ જે ક્વેશ્ચન છે તમે નોટમાં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો, નોટ અથવા વર્કબુક જેમાં પણ તમે આ લખ્યા હોય, એ આ ઇંગ્લિશની નોટબુકમાં તમે લખ્યા હોય બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે આ ઇંગ્લિશની નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે આટલે સુધી, અને તે ચેક કરવામાં આવશે. એટલે આ 12 અને 13 બરાબર છે. તો આ 13 ક્વેશ્ચન આન્સર જે છે એ તમારે ઇંગ્લિશની નોટબુકમાં કમ્પ્લીટ લખવાના તો છે જ અત્યારે લાઈવ ક્લાસ દરમિયાન. હવે હોમવર્કમાં શું કરવાનું છે? એક રફ નોટની અંદર તમારે શું કરવાનું છે? તો જો હોમવર્ક ધ્યાનથી સાંભળજો, હોમવર્કમાં આ જેટલા પ્રશ્નો મેં આજે લખાય, પ્રશ્ન લગભગ પ્રશ્ન 9, હા પ્રશ્ન નંબર 9થી આપણે લખ્યું 13 સુધી લખાય બરાબર છે. તો આટલા જે પ્રશ્નોના જવાબ મેં લખાયા છે, આ જે ક્વેશ્ચન આન્સર છે એ તમારે શું કરવાના છે? લર્ન કરવાના છે. એટલે કે પ્રશ્ન બરાબર તમારે રફ નોટમાં લખવાના છે જોઈને બરાબર, અને આન્સર તમારે હોમવર્કની અંદર તૈયાર કરી અને એના આન્સર મોઢે લખવાના છે. હા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ જે પ્રશ્ન લખાયા મેં એ તમારે બીજી એક રફ નોટમાં લખવાના છે પ્રશ્નો, આજે જે મેં લખાયે, અને આન્સર તમારે મોઢે બરાબર તૈયાર કરીને હોમવર્કની અંદર એ આન્સર તમારે તૈયાર કરીને રફ નોટબુકમાં તમારે મોઢે લખવાના છે બરાબર. આ હતું આજનું લેક્ચર અને આજનું હોમવર્ક. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન આન્સર સામે બરાબર. થેન્ક યુ વેરી મચ, એન્ડ સ્ટે મોટિવેટેડ, સ્ટે ફિટ, અને તમે રોજ નિરંતર આ રીતે તૈયારી કરતા રહો અને પુનરાવર્તન કરતા રહો. થેન્ક યુ વેરી મચ.